નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર અઠ્યાસી જોવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે મંડલ પંચની ભલામણોનો સ્વીકાર કયા વડાપ્રધાને કર્યો હતો તો પેલા પ્રશ્ન આ થાય કે ભાઈ મંડલ પંચ હતું શેના માટે તો કે મંડલ પંચ છે એ અનામતની જે વ્યવસ્થા હતી એમાં માટે એમણે છે કેટલા ટકા અનામતની સજેશન કર્યું હતું તો કે સત્યાવીસ ટકા છે એ અનામત છે એ વ્યવસ્થા સજેશન કર્યું હતું હવે આ સમયે ઓલરેડી છે એ ભારતમાં એસી એન્ડ એસટી એટલે કે એસી અને એસટી માટે કયું કેટલા ટકા અનામત હતું તો કે બાવીસ પોઈન્ટ પાંચ ટકા છે એ અનામતની વ્યવસ્થા હતી આ સિવાય સત્યાવીસ ટકા અનામત ઓબીસી માટેની વ્યવસ્થા કરી એટલે કે અધર બેકવર્ડ ક્લાસ માટેની વ્યવસ્થા છે એ કોણે કરી હતી તો કે મંડલ પંચે વ્યવસ્થા કરી હતી હવે કયા વડાપ્રધાનના સમયમાં કરી હતી તો કે ભાઈ ઓપ્શન સી વીપી સિંઘ વિશ્વપ્રતાપ સિંઘના સમયમાં છે એ આ છે વ્યવસ્થા કરવામાં આવી હતી અથવા મંડલ પંચ એ રચાણું હતું અને એમણે કેટલી ટકા સજેશન કર્યું હતું સત્યાવીસ ટકા અને અલગથી કયું કેટલા ટકા હતું તો કે બાવીસ પોઈન્ટ પાંચ શેમના માટે તો કે એસસી અને એસટી શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ માટે તો આ સિવાય આમની વાત કરી દઈએ મિત્રો કે ભાઈ કયા વડાપ્રધાન કયા ક્રમના વડાપ્રધાન ભારતના રહી ચૂક્યા છે તો કે ભાઈ વીપી સિંહ છે એ સાતમા નંબરના વડાપ્રધાન હતા મનમોહનસિંહની વાત કરીએ તો કે તેરમા નંબરના વડાપ્રધાન હતા નરેન્દ્ર મોદી એમની વાત કરીએ તો કે ચૌદમાં નંબરના વડાપ્રધાન ભારતના હતા અને એ ગુજરાતના વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા અને એમના એમાંથી પોતે વડાપ્રધાન તરીકે રહ્યા છે મિત્રો ડૉક્ટર અબ્દુલ કલામ જોકે તે પોતે વડાપ્રધાન રહ્યા નથી તો શું રહ્યા છે તો કે ભારતના રાષ્ટ્રપતિ રહ્યા છે અને ભારતના કેટલામાં ક્રમના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે તો કે ભાઈ અગિયારમાં ક્રમમાં છે એ ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે એ ડૉક્ટર એપીજી અબ્દુલ કલામ અબુલ ફકીર જલાલુદ્દીન અબ્દુલ કલામ તો આપણે યાદ રાખીશું મિત્રો આ મંડલ પંચ સેના માટે હતું તો કે ભાઈ ઓબીસીમાં સત્યાવીસ ટકા અનામતની જોગવાઈ વ્યવસ્થા કરનાર આ સિવાય ઓલરેડી ભારતમાં કેટલું હતું તો કે બાવીસ પોઈન્ટ પાંચ જે સેના માટે હતું તો કે એસી અને એસટી માટે જે કયા વડાપ્રધાનના સમયમાં તો કે વીપી સિંહના સમયમાં રચાયું હતું જેનું પૂરું નામ શું છે તો કે વિશ્વપ્રતાપ સિંહ તો મિત્રો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર બે તો એ ગણિતનો એક પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ વીસ લિટર વીસ લિટર મિશ્રણના દૂધ અને પાણી એટલે કે વીસ લિટર શું છે તો કે દૂધ અને પાણી એમાં દૂધ પણ છે અને પાણી છે હવે જોઈએ મિત્રો એમનું પ્રમાણ આપ્યું છે ગુણોત્તર આપ્યું છે એટલે કે ટોટલ કેટલો આપેલો છે છે નો ગુણોત્તર હવે આ ગુણોત્તરમાં શું કરવાનું આ મિશ્રણમાં શું કરવાનું છે તો કે દૂધનું પ્રમાણ કેટલું ઉમેરવામાં આવે તો જેથી દૂધ અને પાણીનું મિશ્રણ એટલે કે નવો ગુણોત્તર કેટલો મળે ચાર જેમ એક અત્યારે કેટલો છે ત્રણ જેમ એક છે નવો આપણે ચાર જેમ એક કરવાનો છે તો આપણે કેટલું દૂધ ઉમેરવું પડે મિત્રો અહીંયા પાણીને આપણે કોઈ અલગ કરવાનો છે તો પાણી ઉમેરો કરવાનો નથી આપણે દૂધ નવું કેટલું ઉમેરીએ તો આપણે નવો ગુણોત્તર કેટલો મળે ચાર જેમ એક હવે જુઓ મિત્રો તો કે વીસ લિટર છે અહીંયા કેટલા જેમ કેટલું પ્રમાણ આપ્યું છે તો કે ત્રણ જેમ એક એટલે ટોટલ કેટલો થયો તો કે ચાર ચારનો ભાગાકાર કરી દઈએ તો વીસ ચાર વીસ ને છે એ ચાર વડે ભાગીએ તો કે કેટલા વધે પાંચ હવે સમજો મિત્રો હવે મિત્રો સમજો કે ભાઈ વીસ લિટર છે એમાં ચાર ભાગ કરીએ તો ત્રણ ભાગનું શું હોય ત્રણ અહીંયા આપ્યું છે ગુણોત્તરમાં એટલે ત્રણ ભાગનું દૂધ હોય અને એક ભાગનું પાણી હોય હવે આપણે ભાગાકાર કર્યો તો આપણે શું મળ્યો તો કે એક પાંચ મળ્યો તો કે ભાઈ પાંચનો ત્રણ વડે ગુણાકાર કરીએ તો કેટલા થયો તો કે પંદર દૂધ થયું અને એકનો પાંચ વડે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે પાંચ એટલે કે એક જે વીસ લિટર જે દૂધ અને પાણીનું મિશ્રણ છે એમાં પંદર લિટર શું છે દૂધ છે અને કેટલું છે પાણી તો કે પાંચ લિટર પાણી છે હવે આપણે સવાલમાં આગળ શું કીધું છે તો કે હવે આપણે પાણીનું પ્રમાણ છે એ એમને રાખવાનું છે હવે દૂધને આપણે એક્સ્ટ્રા કેટલું ઉમેરીએ તો અહીંયા ત્રણની જગ્યાએ ચાર આવી જાય એટલે કે ચાર જેમ એક થાય હવે મિત્રો આપણે ખ્યાલ આવી ગયો છે કે ભાઈ એક ભાગ કેટલાનો છે પાંચ લીટરનો તો હવે આપણે આ ત્રણ જેમ એકમાં છે એમાં એક ભાગ એટલે કે પાંચ લિટર જો આપણે દૂધ ઉમેરી દઈએ તો શું થઈ જાય તો કે ચાર જેમ એક આપણો જવાબ થઈ જાય તો આપણે અહીંયા દૂધ કેટલું મરવું પડશે તો કે પાંચ લિટર તો આપણો કયો જવાબ સાચો પડશે તો કે ઓપ્શન સી આપણો સાચો જવાબ આવશે ફરીથી એક વખત તો કે ભાઈ વીસ લિટર દૂધ છે દૂધ અને પાણી છે જેમાં પ્રમાણ શું છે ત્રણ જેમ એક એટલે ટોટલ પ્રમાણ કેટલું છે ચાર મિશ્રણ કેટલું છે વીસ લિટર એટલે કે વીસ ભાગ્યા ચાર કરીએ તો આપને એકનું પ્રમાણ મળી જાય તો કે હા એકનું પ્રમાણ કેટલું આવ્યું પાંચ તો કે ભાઈ ત્રણનો પાંચ વડે ગુણાકાર કરીએ તો પંદર લીટર શું છે દૂધ કેમ કે વધારે પ્રમાણ શેનું છે દૂધનું છે એટલે દૂધ પંદર લીટર આવશે અને પાંચ લીટર શું આવશે પાણી હવે પાણીને આપણે બતાવવાનું નથી હવે આપણે શું કરવાનું છે દૂધનો ઉમેરો કરવાનો છે તો અહીંયા પંદરની જગ્યાએ કેટલા લીટર ઉમેરીએ તો અહીંયા ત્રણની જગ્યાએ ચાર થાય તો કે પાંચ લીટર તો આ રીતના આપણો જવાબ છે એ સાચો પડશે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ રેશમની ખેતીને ઉત્તેજન આપવા હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ઓપ્શન એ બ્રહ્મયોગી યોજના ઓપ્શન બી સેરીકલ્ચર યોજના ઓપ્શન સી માનવ ગરિમા યોજના અને ઓપ્શન ડી સંકલિત ધાન્ય વિકાસ યોજના તો કે ભાઈ રેશમની ખેતી કરવા માટે કઈ યોજના મહત્ત્વની છે તો કે ભાઈ શેરી કલ્ચર છે એ મહત્વની યોજના છે કે રેશમની ખેતી જે છે એમાં ઉત્પાદન કરવામાં ખૂબ જ યોગદાન આપવામાં આવે છે આગળ જોઈએ ચોથો પ્રશ્ન કે ભાઈ એક્સેલમાં છેલ્લું એડ્રેસ જે એક્સેલ ફાઇલ આવે એમાં છેલ્લું એડ્રેસ છે કયું હોય છે હવે મિત્રો અહીંયા એડ્રેસ આપણે આપેલા છે કે ભાઈ વીઆઈ પાંસાઠ પાંચ છત્રીસ પછી અહીંયા પ્રાય વી આપેલું છે એવી જ રીતના અહીંયા આપણે પાસઠ પાંચ છત્રીસ પણ ડિફરન્ટ ક્યાં આપેલો છે અહીંયા બંને ઓપ્શનમાં આપેલો છે અને અહીંયા કેટલો આપ્યું છે વી બસો છપ્પન તો જ કયો જવાબ આપણે આવશે તો કે ભાઈ ઓપ્શન સી આપણો જવાબ આવશે કયો આવશે તો કે ઓપ્શન સી આપણો જવાબ આવશે એટલે કે આ જે આપેલું છે એને શું કહેવાય છે તો કે ભાઈ ચાર રોમન અંક આપેલો છે જેમાં ચાર છે કરીને ચાર કહી શકાય અમને અને પાસઠ પાંચ છત્રીસ એટલે કે પાસઠ હજાર પાંચસો છત્રીસ છે એ છેલ્લી છે એક્સેલનું એડ્રેસ હોય છે જે એક્સેલમાં જે તમને તમારા એક્સેલ સીટ જ્યારે પણ ખોલો એમાં જે બોક્સ બતાવે એ બોક્સમાં તમને શું બતાવતું હશે કોમ્પ્યુટરમાં ડાબી બાજુ ઉપર જે પણ બોક્સ તમે સિલેક્ટ કરશો આવું કોઈ એક બોક્સ છે એ તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા ઉપર ડાબી બાજુ છે એ મેનુ બટનની નીચે શું આવશે એમનું એડ્રેસ આવશે કે ભાઈ તમે કેટલામી બોક્સ છે એ સિલેક્ટ કરવો છે હા માની લો કે તમે છે એ આ બોક્સ સિલેક્ટ કરો છો તો અહીંયા એડ્રેસ છે એ શું થઈ જશે બદલી જશે હવે એમ આપને પૂછ્યું હતું કે ભાઈ છેલ્લામાં છેલ્લું કયું આવે તો કે ભાઈ આઈ વી પાસાઠ હજાર પાંચસો છત્રીસ છે એ એક્સેલનું છેલ્લું એડ્રેસ આવે છે આગળ જોઈએ પાંચમો પ્રશ્ન કે ભાઈ બંધારણની કલમ ત્રણસો છવ્વીસ શું સૂચવે છે એટલે કે જે ત્રણસો છવ્વીસની જે અનુચ્છેદ છે એ આપણે શું સૂચવે છે ઓપ્શન એ નાગરિકતાનો અધિકાર ઓપ્શન બી રાજ્યોના રાજ્યપાલ વિશે ઓપ્શન સી સિક્કિમમાં વિશેષ અધિકાર અને ઓપ્શન ડી વયસ્ક મતા અધિકારને આધારે તો જોઈએ મિત્રો ત્રણસો છવ્વીસ શું સૂચવે છે તો કે ભાઈ ઓપ્શન ડી વયસ્ક મતાધિકાર માટેનો અધિકાર છે કે સામાન્ય નાગરિકને પોતે મતદાન કરવું હોય તો કેટલા સમયમાં પોતે મતદાન કરી શકતો તો કે એકવીસ વર્ષ પછી પોતે મતદાન કરી શકતો તો કેટલા વર્ષ પછી તો કે એકવીસ વર્ષ પછી પોતે મતદાન કરી શકતો હતો પણ હાલમાં મિત્રો કોઈ પણ વ્યક્તિ છે એ કેટલી ઉંમર પછી પોતે મતદાન કરી શકે છે તો કે ભાઈ અઢાર વર્ષની ઉંમર પછી છે એ પોતે મતદાન કરી શકે છે તો આ એકવીસમાંથી અઢાર છે એ સુધારો કરવામાં આવ્યો તો કે કેટલામો બંધારણીય સુધારો તો કે એકસઠમો બંધારણીય સુધારો ઓગણીસો નેવ્યાસીના સાલમાં આ એક સુધારો કરવામાં આવ્યો જેમાં મતાધિકારની જે ઉંમર છે એ સામાન્ય નાગરિકની એકવીસ વર્ષથી કેટલી કરવામાં આવી તો કે અઢાર વરસ કરવામાં આવી તો આપણે યાદ રાખીશું આ સિવાય નાગરિકતા જો કે મિત્રો નાગરિકતા એક બંધારણનો ભાગ પણ છે કે જેમાં અનુચ્છેદ નંબર પાંચથી અગિયારનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સિવાય રાજ્યના રાજ્યપાલ વિશેની વિશેષ જોગવાઈ છે એ કઈ અનુચ્છેદમાં છે તો કે અનુચ્છેદ નંબર એકસો ત્રેપનમાં છે આપેલી છે એટલે ખાસ યાદ રાખશું રાજ્યોના રાજ્યપાલ વિશે માહિતી આપણે કેમ આપી છે એકસો ત્રેપનમાં પણ એકસો પંચાવનમાં રાજ્યપાલ હશે અથવા રાજ્યપાલનો હોદ્દો હશે એવી નિમણૂક કરવામાં આવી છે એટલે એ પણ માહિતી આપણે યાદ રાખીશું તો મિત્રો આ વિડિયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ